दिलकर अपना पार्लामेंट ना सभ्यए मुंबई में आपघात कर्यो छे। खूब दुख थयु, वर्षोना साथी हता, पार्लामेंट में साथे अमे हता। आ माणस क्यारे आपघात करे नहीं, परंतु जे रीते सुशांत सिंह राजपूते आपघात कर्यो अने जे आखी दुनिया ने बिहारनु इलेक्शन ध्यान में राखीने मीडियावाला रात दिवस एनी पाछळ पड़ी गया कि इन्क्वायरी इन्क्वायरी इन्क्वायरी, एवी हूँ पण मोहन देलकरना आपघातना केस में मागणी करूँ छूं के तमे जे माणसो मृत्युना मौतमां माणसने ढकेलता होय ए व्यक्तिओ अने ए संजोगो एनो विचार करवो जोईए। जो एक दीकरी आपणी आयशाबेन जो फोन करीने विडियोग्राफीमां एना पतिनुं बधानुं नाम देती होय, एना पतिने अरेस्ट करवामां आवतो होय, तो भारत सरकारे तात्कालिक अने मुंबई सरकारे खास, कारण के महाराष्ट्र सरकार जे आ मुंबईमां बन्युं त्यां એને તાત્કાલિક એવા લોકોને એરેસ્ટ કરવા જોઈએ કે જેને આને મૃત્યુના મોતમાં ધકેલવા માટેની દુષ્પ્રેરણા આપી। આ માણસ ક્યારેય આપઘાત કરે એવો નહોતો, મરદ માણસ હતો। હવે એ માણસ જ્યારે કંટાળીને અહીંની જે કંઈ સરકાર હોય, એની જે વ્યવસ્થા હોય, એટલો ત્રાસ આપે માણસને ને જે જીવી ન શકે, અને એના ઉપર જો કોઈનું મૃત્યુ થયું હોય, એના ફોઈબા ગુજરી ગયા ત્યારે પણ જો પોલીસ કોઈ મર્યાદા ન રાખતી હોય, અને અતિશય માનસિક ત્રાસ, એ માનસિક ત્રાસથી આ માણસને આપઘાત કરવાની પ્રેરણા દુષ્પ્રેરણા મળી, તો એ કારણોમાં જે સુસાઇડ નોટ લખેલી છે એના આધારે તાત્કાલિક ભારત સરકાર યા મહારાષ્ટ્ર સરકારે કોઈપણ જાતના વિલંબ વગર 302 નીચે જે કંઈ એને અનુકૂળ હોય એવા અહીં દાદરા નગર હવેલી સેલવાસ વગેરે વગેરેના મેઇન માણસોને એરેસ્ટ કરવા જોઈએ। આર્ટિકલ અંડર 302 ખૂનની પ્રેરણા, ખૂન કર્યું છે એવું એનું બીજું નામ કહી શકાય। તમે એને મૃત્યુના મોંમાં ધકેલવા માટેનું માણસ ધક્કો તમે માર્યો છો। અહીંયા વહીવટે ભારતીય જનતા પાર્ટીની સરકાર અને એના અધિકારીઓએ અથવા એના એડમિનિસ્ટ્રેટરોએ જે કંઈ હોય એમના લીધે આ થયું છે, તો તાત્કાલિક સરકારે ભેદભાવ સિવાય આની તપાસ કરીને આર્ટિકલ 302 આનું ખૂન કર્યું છે મોહન દેલકરને, ખૂન કરવા માટે એને આપઘાત કરવાની દુષ્પ્રેરણા તમે આપી, એવા સંજોગો ઊભા કર્યા, એવી માથાકૂટ કરીને બધું એ નોટ્સમાં લખેલું છે, એવી હું પણ માગણી કરું છું। અને જરૂર પડે તો મુંબઈના મહારાષ્ટ્રના મુખ્યમંત્રી અને હોમ મિનિસ્ટરને પણ ફોન કરીને કહીશ કે તાત્કાલિક તમે આમાં જે કંઈ એક્શન લેવું જોઈએ એક્શન લઈને પરિવારના લોકોને સાંત્વના આપે। ભાઈ અભિનય અને એના મમ્મીને ખાસ મળવા આવ્યો હતો, કારણ કે પરિવાર એકલું પડી હોય સ્વાભાવિક છે, અને હુંફના બે શબ્દો સારું લાગે એટલા માટે ખાસ અહીં આવ્યો હતો શહેરવાસીમાં મળવા માટે। પ્રેરણા કરનાર ભારતીય જનતા પાર્ટી છે, દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, પાર્લામેન્ટમાં એમની બહુમતી છે, એટલે ભાજપ પાસે બહુ અપેક્ષા રાખવી બહુ મતલબ નથી, પણ મહારાષ્ટ્ર સરકાર પાસે હું અપેક્ષા રાખું છું કે તમે તો તટસ્થ તપાસ કરો જે સાચી, આપણે કોઈ વ્યક્તિગત કોઈનો સવાલ નથી આવતો, પણ સાચી વાતની જે હોય એમાં રજૂઆતથી નથી પતવાનું, એક્શન નથી કરવાનું, રજૂઆત પૂરી થઈ કે રજૂઆત શું કરવાની, આમાં આ રિયાલિટી છે બધી, આ તો એક્ટ જ કરવાનું છે। એક્ટ માટે હું મહારાષ્ટ્ર સરકારને, હોમ મિનિસ્ટર અને ચીફ મિનિસ્ટરને પણ વાત કરીશ કે ભાઈ તમે જલ્દી એક્ટ કરવામાં, ખાસ કરીને અહીંયાના જે પ્રશાસક છે એની સાથે પણ આ પહેલાં પણ એને ફરિયાદ કરેલી કનડગઢ થઈ છે, એવી તો પ્રફુલ્લ પટેલ માટે થઈને તમે શું કહેશો? આ પ્રમાણે માણસની ફરિયાદો પાર્લામેન્ટમાં રજૂઆત કરે તો પણ ધ્યાનમાં લેવામાં ના આવતી હોય, અને ભારતીય જનતા પાર્ટીની દિલ્હીની સરકાર કે ગુજરાતની સરકાર કે જે કંઈ હોય એ બધા એક વ્યક્તિ જે પ્રજાનો પ્રતિનિધિ જે ગરીબોની વાત કરતો હોય, લોકોને મકાનોની વાત કરતો હોય, લોકોને કામ નથી થતા આવી રજૂઆત કરતો હોય, અને જો માણસને એવું કહેવામાં આવતું હોય કે તને પૂરો કરી દઈશું, આ એમને પૂરો કર્યો, હવે એક્શન લ્યો એમના ઉપર જેને આને આને રજૂઆત કર્યા છતાં એક્ટ ન કર્યું, એ પ્રશાસનિક સ્વાભાવિક છે। અહીં જે માણસ હોય એનું લાગતું વળગતું હોય જે કામ કોણ કરે, ઓથોરિટી એપોઇન્ટેડ બાય બીજેપી, બાય ભારત સરકાર, એમને આ બધું આ એક્ટ એને કરવું જોઈએ, જેને એક્ટ ન કર્યું એના ઉપર એક્શન લ્યો, એક કેમ નહીં કર્યું, પ્રજાનો પ્રતિનિધિ હતો, અપક્ષ હતો, કોઈ પાર્ટીમાં બી નહોતો માણસ, ભાજપ કોંગ્રેસના સંબંધો હતા એમના। ઓકે થેન્ક યુ સર। એમર્જન્સીમાં તો તમે પોતે જેલમાં હતા, સારું છે કે નહીં એમર્જન્સીમાં તો સર દેશમાં જે એમર્જન્સી લાગી એમર્જન્સી થઈ આ માણસ ન છૂટકે જાણે આવું કર્યું છે, હું માનું ત્યાં સુધી બહુ ખરાબ રીતે જે આવો હિંમતવાળો માણસ પંખે લટકી જાય ને એ ઇમ્પોસિબલ, કેટલી વેદના થઈ હશે માણસને, કેટલા એના એમાંથી પસાર થયો હશે કે હવે હું શું કરું, જ્યાં જાય ત્યાં કાર્યકર્તા કે પબ્લિકને જ્યારે જવાબ માગતા સાહેબ શું થયું અમારા કામનું, જ્યારે જવાબ ન હોય એનો જવાબ પોતે આપી દીધો આપઘાત કરીને।
સાહેબ આજે પણ એ પોતાના પદ પર છે, આજે પણ એ પોતાના પદ ઉપર બેઠા છે અધિકારીઓ, એમના માટે શું કહેવા માંગો? એની તો હું માગણી કરું છું તાત્કાલિક એમને દૂર કરીને આર્ટિકલ 302 નીચે એમને અંદર કરવા જોઈએ. કોઈ પણ આપઘાતની દુષ્પ્રેરણા આપવાવાળા પરિબળો જે કંઈ હોય એના નામ અમને લખ્યા છે, એના ઉપર તાત્કાલિક એમને 1, 2, 3, 4, 5 આવા એક્શનની શરૂઆત કરવી જોઈએ. ભારતીય જનતા પાર્ટીની દિલ્હી સરકાર આ કરશે કે નહીં, પણ મહારાષ્ટ્ર સરકારને હું આગ્રહ કરીશ કે તમે આ કરો. એ સરકારે બી કરવું, અધિકારીઓએ કરવું જોઈએ. આમાં સરકાર કે પોલિટિક્સ ના હોય, આમાં રાજનીતિ નથી, આ માનવ નીતિ છે. સર મોહનભાઈને પ્રિવિલેજ કમિટી મેં ભી ગુહાર લગા, પ્રિવિલેજ કમિટી મેં ભી બોલે થે કે અગર ઇસ બાત સહી હૈ આપકી, દેખીએ તો હમારા વર્કર જ્યાં ભી બોલના ચાહીએ વહાં હી રિપ્રેઝેન્ટેટિવ હિમસેલ્ફ ફોર ધ પૂઅર પીપલ. જો ભી કામ કરના ચાહીએ ઇસકે લિયે ઇતને સબ જગહ કહા નહીં હુઆ, ઇસકે બાદ ટોર્ચરિંગ મેન્ટલ ટોર્ચરિંગ, ઇસકા રિઝલ્ટ દેખા આપણે. અબ ગવર્નમેન્ટ કો એક્ટ કરના હૈ. ખબરો મેં બને રહેને કે લિયે K29 કો સબસ્ક્રાઇબ કીજીએ ઓર બેલ આઇકન દબાઈએ.